નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના યુનિટ નંબર પાંચ અ બ્યુટિફુલ બોન્ડના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આ યુનિટ પાંચ જે છે તે આપણે બે ભાગની અંદર બનાવેલું છે પ્રથમ ભાગની અંદર આપણે અડધું યુનિટ જોઈશું અને અડધું યુનિટ જે છે તે આપણે ભાગ બેની અંદર જોવાના છે મિત્રો આ સમગ્ર યુનિટ જે છે અથવા તો ધોરણ પાંચના જે અંગ્રેજી વિષયનું જે આ પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશન અને ભાષાંતરની પીડીએફ અથવા તો એની બુક જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી ત્યાંથી મેળવી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર પાંચ અ બ્યુટિફુલ બોન્ડના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો આપણને લિસનિંગ આપવામાં આવેલું છે લિસનિંગ એટલે કે સાંભળવું અહીંયા આપણને કહ્યું છે લિસનિંગમાં કે રિસાઈટ એન્ડ ઇન્જોય રિસાઇટ એટલે કે પઠન કરો ગાઓ એન્ડ ઇન્જોય અને આનંદ માણો અને અહીંયા સરસ મજાનું આપણને જે પોએમ આપેલું છે તે પોએમનું નામ છે વી થેન્ક યુ ગોડ એટલે કે ભગવાન તારો તમારો ખૂબ ખૂબ આભાર જુઓ ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોવિંગ ટ્રીઝ ગ્રાસ એટલે કે ઘાસ ફ્લાવર્સ એટલે કે ફૂલો અને ગ્રોઈંગ ટ્રીઝ એટલે કે ઉગતા વૃક્ષો માટે તો ઘાસ ફૂલ અને ઉગતા વૃક્ષો માટે ફોર અ બર્ડ્સ એન્ડ બટરફ્લાઇઝ એન્ડ બીઝ બર્ડ્સ એટલે કે પક્ષીઓ બટરફ્લાઈઝ એટલે પતંગિયાઓ એન્ડ બીઝ એટલે કે મધમાખીઓ માટે ફોર અવર ફાધર એન્ડ અવર મધર આપણા માતા અને પિતા એટલે કે અમારી માતાઓ અને અમારા પિતાઓ માટે ફોર અવર સિસ્ટર્સ એન્ડ અવર બ્રધર્સ અમારી બહેનો અને અમારા ભાઈઓ માટે વી થેન્ક યુ ગોડ વી થેન્ક યુ એટલે કે અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર વી થેન્ક યુ ગોડ એટલે કે અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર ફોર હોમ એન્ડ ઓલ ધ લવ ધેટ્સ ધી ધેટ્સ ધેર ફોર હોમ હોમ એટલે કે ઘર એન્ડ લવ એટલે કે પ્રેમ ધેટ્સ ધેર એટલે કે તેના માટે તો ઘર અને તેમાં મળતા પ્રેમ માટે ફોર ફૂડ વી ઈટ એન્ડ ક્લોથ વી વીયર ફૂડ એટલે ખોરાક ઇટ એટલે ખાઈએ છીએ અમે ખાઈએ તે ખોરાક એન્ડ ક્લોથ વી વિયર અને પહેરીએ તે કપડાં માટે ફોર બુક્સ ટુ રીડ એન્ડ સોંગ્સ ટુ સિંગ ફોર અ બુક્સ ટુ રીડ એટલે કે વાંચવાના પુસ્તકો એન્ડ સોંગ્સ ટુ સિંગ એટલે કે ગાવાના ગીતો માટે ફોર અ બુક્સ ટુ રીડ એટલે કે વાંચવાના પુસ્તકો એન્ડ સોંગ્સ ટુ સિંગ એટલે કે ગાવાના ગીતો માટે ફોર અ પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ પ્લેમેટ્સ એટલે કે મિત્ર માટે એન્ડ ફોર એવરીથિંગ્સ અને બાકીની બધી જ વસ્તુઓ માટે મિત્ર માટે અને બાકીની બધી જ વસ્તુઓ માટે વી થેન્ક યુ ગોડ એટલે કે ભગવાન અમે તમારો આભાર માનીએ છીએ હે ઈશ્વર અમે તમારો આભાર માનીએ છીએ ચાલો તો અહીંયા પોએમ પૂરી થાય ત્યાર પછી આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ વર્ક એટલે કે અહીંયા જે વર્ક આપેલું છે તે પૂર્ણ કરવાનું છે શબ્દો જે આપેલા છે તે પૂર્ણ કરવાના છે તો એફ ઉપરથી શરૂ થતો શબ્દ તો એફ એલ ઓ ડબલ્યુ ઈ આર એસ ફ્લાવર્સ ત્યાર પછી બી ઉપરથી શરૂ થતો શબ્દ તો બી યુ ડબલ ટી ઈ આર એફ એલ આઈ ઈ એસ બટરફ્લાઇઝ ત્રીજું છે જી ઉપરથી તો અહીંયા આવશે ગ્રોવિંગ જી આર ઓ ડબ્લ્યુ આઈ એન જી ગ્રોવિંગ ચોથું છે ક્લોથીઝ સી એલ ઓ ટી એચ ઇ એસ ક્લોથીઝ પાંચમું છે પ્લેમેટ્સ પી એલ એ વાય એમ એ એસ પ્લેઈ મેટ્સ છે એવરીથિંગ ઇવી ઈ આર ટી એચ આઈ એનજી એવરીથીંગ ત્યાર પછી આગળ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે તેના ઉત્તરો આપણે આપવાના છે એમાં પહેલો સવાલ વાય શુડ વી પ્રે ટુ ગોડ આપણે શા માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ તો વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ ધેટ હી હેઝ ગીવન અસ એટલે કે ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું છે એનો આભાર વ્યક્ત કરવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ વેન ડુ યુ પ્રે ટુ ગોડ તમે ભગવાનને ક્યારે પ્રાર્થના કરો છો તો આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ બેડ ટાઈમ એટલે કે હું સવારમાં અને રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરું છું ત્રીજું એક્સટેન્ડ ધ ફોલોવિંગ પોએમ યુઝિંગ ધ વર્ડ સિંગિંગ એન્ડ રીડિંગ હવે અહીંયા એવું કહ્યું છે કે ફોલોવિંગ પોએમ યુઝિંગ ધ વર્ડ સિંગિંગ એન્ડ રીડિંગ એટલે કે સિંગિંગ અને રીડિંગ શબ્દનો ઉપયોગ કરી અને આ પોમને આપણે આગળ વધારવાની છે જુઓ પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ પ્રેઇંગ પ્રેઇંગ સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન હવે રીડિંગ વડે આગળ વધારીએ તો રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ રીડિંગ ઇન ધ નુન ટાઈમ રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન મિત્રો અહીંયા તમારા માટે ખાસ એક મહત્વની જાહેરાત છે કે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને બધા જ યુનિટની જે એક્ટિવિટી છે જે પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને એમના સંપૂર્ણ સોલ્યુશનની બુક જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ અહીંયા એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને અહીંયા ઓશન કોચિંગ ક્લાસ નામની એપ્લિકેશન પણ તમને આપેલી છે પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આજે ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું જે પાઠ્યપુસ્તક છે તેની પીડીએફ અથવા તો એના સોલ્યુશનની બુક મેળવી લેજો જેથી કરીને તમે આ સોલ્યુશન જે છે આ પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને સારામાં સારી રીતે તેનો અભ્યાસ કરી શકો ચાલો ત્યાર પછી આગળ લિસન ટુ ધ સ્ટોરી એટલે કે અહીંયા આપવામાં આવેલી જે સ્ટોરી છે જે વાર્તા છે તે વાંચો અને સ્ટોરીનું નામ છે માય બ્રધર એટલે કે મારો ભાઈ તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા ધેર વોઝ અ સ્મોલ હિલ સ્મોલ એટલે કે નાની અને હિલ એટલે કે ટેકરી અથવા તો ડુંગર તો ધેર વોઝ અ સ્મોલ હિલ એટલે કે એક નાની ટેકરી હતી અ પાથ વોઝ પાસિંગ થ્રુ ધ હિલ પાથ એટલે કે રસ્તો પાસિંગ થ્રુ એટલે પસાર થતો હતો હિલ એટલે ટેકરી ટેકરીમાંથી એક કેળી જતી હતી ઇટ વેન્ટ થ્રુ ધ ટ્રીઝ ઓફ પાઇન એન્ડ ફર ઇટ વેન્ટ થ્રુ તે પસાર થતો હતો તે કેડી જે છે તે પસાર થતી હતી ફોર પાઇન એન્ડ ફર એટલે કે તે કેડી જે હતી એના ઉપર દેવદાર અને ચીડના વૃક્ષો હતા એટલે કે તે કેડી જે છે તે દેવદાર અને ચીડના વૃક્ષો થઈને વૃક્ષોની વચ્ચે થઈને નીકળતી હતી એન્ડ બિકોઝ ઓફ ઇટ અને તેના કારણે ઇટ લુકડ લવલી અને તેના કારણે તે ખૂબ સુંદર દેખાતી હતી કારણ કે આ કેડી જે છે ને બંને બાજુ દેવદાર અને ચીડના વૃક્ષો હતા એટલા માટે આ કેડી ખૂબ સુંદર દેખાતી હતી પીપલ ઓફ વન વોકડ ઓન ઇટ ટુ અ હોલી પ્લેસ પીપલ ઓફ અન વોક એટલે કે લોકો ઘણી વખત તેનો ઉપયોગ કરતા હતા ચાલવા માટે ટુ અ હોલી પ્લેસ પવિત્ર સ્થળે જવા માટે એટલે કે પવિત્ર સ્થળે જવા માટે લોકો ઘણી વખત આ જે રસ્તો છે આ કેડી જે છે ડુંગર ઉપર થઈને પસાર થતી હતી તેનો ઉપયોગ કરતા હતા વન ડે ધ સન શોન હાય ઇન ધ સ્કાય વન ડે એક દિવસ ધ શન શોન શોન જે છે ને તે ભૂતકાળનું રૂપ છે શાઇનનું શાઇન એટલે કે ચમકું અથવા તો તપી રહ્યો હતો તો એક દિવસ ઊંચે આકાશમાં સૂર્ય તપતો હતો ઇન ધ સ્કાય એટલે કે આકાશની અંદર સૂર્ય તપી રહ્યો હતો મેની પીપલ વેર ક્લાઇમ્બિંગ અપ ધ હિલ મેની પીપલ એટલે ઘણા બધા લોકો ક્લાઇમ્બિંગ અપ ક્લાઇમ્બિંગ અપ એટલે ઉપર ચડી રહ્યા હતા ધ હિલ એટલે ડુંગરાની અથવા તો ટેકરીની સ્લોલી એન્ડ કેરફુલી સ્લોલી એટલે કે ધીમે ધીમે એન્ડ કેરફુલી એટલે કાળજીપૂર્વક ઘણા લોકો ધીમે ધીમે અને કાળજીપૂર્વક ઉપર ચડતા હતા સો ધે રીચડ ધેર સેફટી સો તેથી ધે રીચ ધેર તેઓ ત્યાં પહોંચી ગયા સેફલી એટલે કે ખૂબ જ સો ધે રીચ ધેર સેફલી એટલે કે ત્યાંથી તે સલામત રીતે પહોંચી શકે સો ધેર રીચ ધેર સેફલી જેથી કરીને તેઓ સલામત રીતે ત્યાં પહોંચી શકે ચાલો આગળ અ ગર્લ અલ્સો ક્લાઇમ્બડ અપ ધ હિલ વિથ ધેમ અ ગર્લ અલ્સો ક્લાઇમ્ડ અપ એટલે કે આ જે છોકરી છે એ પણ એમની સાથે ટેકરી ઉપર ચડતી હતી તેમની સાથે એક છોકરી પણ ટેકરી ઉપર ચડતી હતી હર નેમ વોઝ મીના તેનું નામ મીના હતું મીના વોઝ અ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ અને આ મીના જે છે તે બાર વર્ષની હતી શી વોઝ નોટ અલોન તે એકલી ન હતી શી કેરીડ અ બોય ઓન હર બેક શી કેરીડ અ બોય એક છોકરો જે હતો તેણે પોતાના બેક ઉપર પોતાના પીઠ ઉપર તેને ઉપાડ્યો હતો બીકોઝ કારણ કે હી વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ્બ હી વોઝ નોટ એબલ તે સક્ષમ ન હતો ક્લાઇમ્બ એટલે કે ચડવા માટે તો જો તેની પીઠ ઉપર એક છોકરો હતો કારણ કે તે ચડી શકતો ન હતો હી વોઝ અ ફોર યર્સ ઓલ્ડ તે ચાર વર્ષનો હતો હિઝ હેર વોઝ કરલી એના જે વાળ હતા તે વાંકડિયા હતા હીઝ વેર બ્લેક એન્ડ his ફેસ was શાઇનિંગ ઇન ધ બ્રાઇટ સન His eyes આઈઝ વેર બ્લેક એટલે કે એની જે આંખો હતી એ કાળી હતી અને ચહેરો જે છે તે સૂર્યપ્રકાશની અંદર ચમકી રહ્યો હતો મીના ક્લાઇમ્બડ અપ ધ હિલ સ્લોલી એન્ડ સ્ટીડીલી વિથ હર બ્રધર મીના ક્લાઇમ્બડ અપ એટલે કે મીના જે છે તેના ભાઈને લઈને સ્લોલી એટલે ધીમે ધીમે એને સ્ટીડીલી એટલે કે એક ધારું ટેકરી ઉપર ચડતી હતી કાચબાની જેમ એકદમ ધીમે ધીમે પણ એક ધારી ઝડપે એક સતત સ્પીડ ઉપર તે આ ક્લાઇમ્બિંગ કરી રહી હતી એટલે કે આ ટેકરી ઉપર ચડી રહી હતી અને પાછળ તેનો ભાઈ હતો તેની પીઠ ઉપર બોસ મીના એન્ડ હર બ્રધર વેર હેપી બોસ એટલે કે બંને મીના અને તેનો ભાઈ જે છે તે બંને ખુશ હતા અ મેન ઇન ધ ગ્રુપ લુકડ એટ મીના અ મેન ઇન ધ ગ્રુપ એટલે કે જૂથની અંદર એક માણસે મીના સામે જોયું હી ફેલ્ટ સોરી ફોર હર તેને તેની દયા આવી હી ફેલ્ડ સોરી તેને દયા આવી કે ભાઈ આવડી નાની એમથી બાર વર્ષની છોકરી છે અને એક ચાર વર્ષના છોકરાને પોતાના પીઠ ઉપર લઈ અને આ ટેકરી ચડી રહી છે એટલે એ માણસને દયા આવી હી સેઇડ ટુ હર તેણે તેને કહ્યું માય ચાઇલ્ડ બેટા વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક વાય આર યુ કેરિંગ તે શા માટે ઉંચક્યો હશે બોય આ છોકરાને ઓન યોર બેગ તારી પીઠ ઉપર તે આ છોકરાને તારી પીઠ માટે શા માટે ઉંચક્યો હશે ડોન્ટ યુ ફીલ ધ લોર્ડ ડોન્ટ યુ ફીલ હિઝ લોડ શું તને તેનો ભાર નથી લાગતો એટલે કે આ જે છોકરો તે ઉપાડ્યો છે તેનો તને ભાર નથી લાગતો મીના લોક લુકડ એટ હિમ ઇન અ વંડર મીના લુકડ મીના જોઈ રહી આશ્ચર્યથી લુકડ એટલે કે જોઈ રહી હતી વન્ડર એટલે આશ્ચર્યથી મીના તેને આશ્ચર્યથી જોઈ રહી હતી શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ તે શું કહેવા માંગતા હતા તે તેને સમજાતું ન હતું શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ તે તેને સમજી ન શકે કે એ માણસ જે છે તેમને શું કહેવા માંગે છે શી સેડ તેણીએ કહ્યું હી ઇઝ નોટ અ લોર્ડ તેણે કહ્યું કે આ જે છોકરો છે ને તે ભાર નથી હી ઇઝ માય બ્રધર તે મારો ભાઈ છે છોકરીએ ખૂબ સરસ અને સરસ જવાબ આપ્યો કે ઇઝ નોટ અ લોર્ડ કે ભાઈ તે લોડ નથી એટલે કે વજન નથી તે ભાર નથી તે બોજો નથી ઇઝ માય બ્રધર તે મારો ભાઈ છે અહીંયાથી આપણે પણ ઘણું બધું શીખી શકીએ મિત્રો કે આપણા ભાઈ બહેનો જે છે તે ખરેખર આપણા માટે બોજો કે ભારરૂપ નથી હોતા પરંતુ એ આપણા માટે ભાઈ અથવા તો બહેન હોય છે તે આપણા માટે એક પ્રેમ નું એક પાત્ર હોય છે તે આપણા માટે એક મદદનું પાત્ર હોય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા આપવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ વેર વેર ધ પીપલ ગોઈંગ લોકો ક્યાં જઈ રહ્યા હતા ધ પીપલ વેર ગોઈંગ ટુ બી હોલી પ્લેસ ઓન ધ હિલ એટલે કે લોકો જે છે આ ટેકરી ઉપરથી પવિત્ર સ્થળે જઈ રહ્યા હતા બીજો સવાલ હાઉ ઓલ્ડ વોઝ મીનાસ બ્રધર મીનાનો ભાઈ કેટલા વર્ષનો હતો તો મીનાસ બ્રધર વોઝ અ ફોર યર્સ ઓલ્ડ એટલે કે ચાર વર્ષનો હતો ત્રીજો વોટ ડીડ ધ મેન આસ્ક મીના એટલે કે મીનાએ માણસોને શું કહ્યું ધ મેન આસ્કડ મીના એટલે કે આ માણસ જે છે તેણે મીનાને કહ્યું વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક તું શા માટે પીઠ ઉપર આ છોકરાને લઈ જઈ રહી છે ડોન્ટ યુ ફીલ હિઝ લોડ શું તને તેનો વજન નથી લાગતો વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન મીનાએ તે માણસને શું જવાબ આપ્યો તો મીના રિપ્લાય ટુ ધ મેન મીનાએ માણસને જવાબ આપ્યો હી ઇઝ નોટ લોર્ડ તે વજન નથી હી ઇઝ માય બ્રધર તે મારો ભાઈ છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ફોલ્સ એટલે કે અહીંયા આપવામાં આવેલા જે ટ્રુ ફોલ્સ છે તે જે વાક્યો આપેલા છે તે વાંચો અને તેની સામે ટ્રુ અથવા તો ફોલ્સ લખવાનું છે પહેલું મીના લુકડ સેડ મીના ઉદાસ હતી તો જવાબ આવશે ફોલ્સ બીજું મીના વોઝ અ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ મીના જે છે તે બાર વર્ષની હતી તો જવાબ આવશે ટ્રુ ત્રીજું ઇટ વોઝ રાઇનિંગ વેન મીના ક્લાઇમ્બડ અપ ધ હિલ એટલે કે વરસાદ વરસી રહ્યો હતો જ્યારે મીના ક્લાઇમ્બ એટલે કે હિલ ઉપર ચડી રહી હતી ટેકરી ઉપર ચડી રહી હતી તો જવાબ આવશે ફોલ્સ ચોથું મીનાસ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ અપ ધ હિલ એટલે કે મીનાનો ભાઈ જે છે તે ટેકરી ચડવા માટે સક્ષમ ન હતો તો જવાબ આવશે ટ્રુ મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે નવી સ્વા અધ્યન જે પીડીએફ છે અથવા તો જે નવી સ્વાધ્યન પોથીની જે બુક છે એનું જે સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોઈતી હોય અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની જો તમારે બુક જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે અથવા તો આ જે બુક છે તે મેળવી લેજો જેથી કરીને આવનારા જે તમામ વિડીયો પીડીએફ અથવા તો બુક છે તેના વિશેની માહિતી પણ મળતી રહે અને સાથે સાથે તમે આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો પરીક્ષામાં પણ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો અને સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર પાંચના ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના વિડીયો પીડીએફ અને બુક મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક વિષયની માહિતી તમને મળતી રહે